नमस्कार, वेबिनार में जोड़नार दरेकनु स्वागत छे। आजे गिन्नारी मंडळनो 515मो वेबिनार छे। वक्ता छे सूरतना श्री राकेशभाई बालधा साहेब, जेओ आपणने सोळ संस्कार अने आयुर्वेद विषे वक्तव्य आपशे। तो श्री राकेशभाई बालधा साहेब ने विनंती के तेओ पोतानुं वक्तव्य हवे शुरू कर सके से। नमस्कार सर, जय धन्वंतरी। એટલે
એ વનસ્પતિનું મૂળ સ્વભાવ તો એનો જ રહેશે. તમે કદાચ એને પૂછ્યા વગર તોડો છો, માનો કે ભૂસણ માટે કુંપળ તોડીએ, વડલાની ને પીપળાની ને ગળો ને આ બધું લઈએ, તો હવે એને પૂછ્યા વગર પણ જો લઈએ તો એનો પ્રભાવ તો કામ કરશે જ. પણ વાત છે એના ગુણોનું વર્ધન કરવાની. તો હું એને આગલી રાત્રે આમંત્રણ આપવા જાઉં, પછી તોડું, તો એ ગુણ મને, એ વૃક્ષ મને વિશેષ પ્રભાવવાળી ઔષધિ પ્રદાન કરશે. તો આ એક સંસ્કાર જ છે. જેની જે મૂળ વૃત્તિ છે તેના કરતા સૌ વિશેષ જે કંઈ પણ થઈ શકે છે આ વસ્તુને જ સંસ્કાર કીધો છે. અને હજી વિશેષ રીતે સમજીએ તો બેનો રસોઈ બનાવે તો બજારમાંથી શાકભાજી લાવે, ધોવે, સાચવે, સમારે, વઘારે, શણગારે, પીરસે, આ બધા જ સંસ્કાર છે. અને પીરસ્યા પછી આપણે એમાંથી અલગથી એક કોળિયો તોડીએ ને એ સંસ્કાર છે. એટલે સંસ્કાર બહુ વ્યાપક છે. અને સૌથી વધુ આયુર્વેદ સાથે જોડાયેલા લોકો જ સંસ્કાર કરતા હશે. કારણ કે જયારે પારાની વાત આવે તો આપણે એમ કહીએ કે ભાઈ પારાને સંસ્કારિત કરવો પડે. મારો વિષય નથી આ બધી, મેં આયુર્વેદ સંદર્ભની જેટલી વાતો છે એટલી બધી મેં સાંભળેલી છે. પણ છતાંય જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે ભાઈ અમુક 14 જેટલા સંસ્કાર થાય પછી પારો જે છે તો એ અલગ કામમાં વપરાય, 10 સંસ્કાર થયેલો પારો અલગ ભાતમાં વપરાય, આવી બધી વાતો મેં સાંભળેલી છે. તો વિશેષ ત્યારે જ મને પ્રશ્ન થયો કે ધાતુ ઉપર પણ સંસ્કાર, માણસ ઉપર પણ સંસ્કાર, વૃક્ષ વનસ્પતિ ઉપર પણ સંસ્કાર, પથ્થરો ઉપર પણ સંસ્કાર આપણે કરીએ છીએ. કેમ કે જે પ્રતિમાઓનું નિર્માણ આપણે કરીએ છીએ મંદિરોમાં સ્થાપન કરવા માટે, તો એને આપણે સંસ્કારિત કરી અને પછી જ મૂકીએ છીએ. આયુર્વેદ વિશેષ કરીને એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આયુર્વેદ શરૂ કરે છે દીર્ઘજીવી, તમ લાંબુ જીવવાની ઈચ્છા ને કારણે જે કઈ પણ ક્રિયાઓ કરવી પડે એને માટે. અને આ લાંબુ જીવવા માટે સૌથી વધુ સહાયક કોઈ થઈ શકે તો એ સંસ્કાર જ થઈ શકે. કેમ સંસ્કાર થઈ શકે? કારણ કે આપણે લોકોને કહેતા હોઈએ છીએ કે હમણાં ભાદરવો આવશે તો ખીરનું વિશેષ મહત્વ છે, ખીર ખાવી જોઈએ, તીખું તળેલું ઓછું ખાવું જોઈએ, નવરાત્રિમાં રાત્રે જાગરણ કરી શકાય પણ તીખું તળેલું આથા વાળું આવું ખાઈ ન શકાય, ત્યારે ગળ્યું ખાવાનું હોય. આ વાસ્તવમાં એના અન્ન ઉપરનો સંસ્કાર છે. સંસ્કારને બહુ સરળ રીતના સમજીએ ને તો જે કઈ પણ ફેરફાર કરવામાં આવે છે એ સારો હશે કે ખરાબ હશે એ સંસ્કાર જ કહેવાશે. કારણ કે જયારે આપણે એમ કહીએ કોઈ ચોરી કરે છે તો એ ચોરી કરવી ને એ એક સંસ્કાર જ છે. વડીલોની આજ્ઞા ન માનવી આ એક સંસ્કાર જ છે. આપણને એમ કેમ સંસ્કાર છે? પણ જયારે આપણે કોઈકને કામ ચીંધ્યું અને એને કામ કહેલું નહીં અને પછી આપણે એને એમ કહીએ કે કેવા ખરાબ સંસ્કાર છે તારા, તમારા સંસ્કાર તો એના સ્થાન પર સ્થિર રહી ગયા. સંસ્કારને ક્યાં કઈ વાંધો એમ? જયારે કોઈ વડીલોનું માને છે તો આપણે એમ કે સારા સંસ્કાર છે. સંસ્કાર એના સ્થાન પર સ્થિર છે, સારું અને ખરાબ બદલે છે અને એ પણ પરિસ્થિતિને વ્યક્તિ વાઇઝ પાછું બદલી છે. કારણ કે જયારે આપણે એમ કહીએ કે એક ચોર છે એ ચોરી કરે એ ખરાબ સંસ્કાર છે, પણ એ જ ચોર જાસૂસ થાય અને દેશ માટે બીજા દેશના ડોક્યુમેન્ટ ચોરે તો આપણે કહીએ સારી વાત છે. હવે એ બીજા દેશના ચોરે એ સારી વાત છે, પણ બીજા દેશનો આપણા દેશમાંથી ચોરે તો પાછી ખરાબ વાત થઈ જશે. એટલે સંસ્કારમાં આપણે ભેદ પાડવો ને એ થોડુંક અઘરું છે, પણ એ નિશ્ચિત કહી શકાય કે જેટલા ફેરફાર થશે એને માટે જે પ્રક્રિયા કરવી પડશે એને સંસ્કાર કહી શકાશે. ને એની સાથે આયુર્વેદને વિશેષ જોડવાનું કારણ એ છે કે કેટલાય બધા સંસ્કારો તો મૂળ આયુર્વેદે જ વર્ણવા છે. જેમ કે જાત કર્મ મેધા જનન સંસ્કાર જે છે એ બંને આયુર્વેદે જોડેલા સંસ્કારો છે. પુંસવન આયુર્વેદનો સંસ્કાર છે, ગર્ભાધાન આયુર્વેદનો સંસ્કાર છે. જો આખી આખી ભારતીય પરંપરા મારી વિચારસરણી પ્રમાણે એવી રીતના કામ કરે છે કે માણસના જીવનનો ધ્યેય શું છે? માણસના જીવનનો ધ્યેય સ્વાસ્થ્ય,
આરોગ્ય, દીર્ઘાયુષ્ય આ છે, તો એ એક વિચારસરણીથી કામ કરશે. એ વિચારસરણીથી કામ કરવા માટે એના પ્રોસ્પેક્ટ, એના સંસાધનો ક્યાં ગોતશે, એના સંબંધો ક્યાં ગોતશે, તો આયુર્વેદમાં ગોતે, સુશ્રુતમાં ગોતે, ચરકમાં ગોતે, ભાવ પ્રકાશમાં ગોતે, નિઘંટુમાં ગોતે, આવું કરે. કોઈકને જીવન ભક્તિમય બનાવવું છે તો એના સંદર્ભો ક્યાં ગોતશે, તો એના સંદર્ભો એ શ્રીમદ ભાગવતમાં ગોતશે, ગીતાજીમાં ગોતશે. કોઈકને પોતાનું જીવન ટેકનિકલી સ્ટ્રોંગ બનાવવું છે તો એ સાંખ્ય દર્શનમાં ગોતશે, બીજા બધા દર્શન શાસ્ત્રોમાં ગોતશે. કોઈકને કર્મકાંડી બનાવવું છે તો પૂર્વ મીમાંસામાં જતો રહેશે. કોઈકને ઈશ્વર વાળું બનાવવું છે તો ઉત્તર મીમાંસામાં જતો રહેશે. હવે તમે વેદમાં જાઓ, ઉપનિષદમાં જાઓ, પુરાણોમાં જાઓ, ઉપવેદોમાં જાઓ, બ્રાહ્મણ આરણ્યકો ગમે ત્યાં જાઓ, વાત ત્યાં ને ત્યાં આવીને ઉભી રહેશે કે ખાવું કેમ, પીવું કેમ, સૂવું કેમ, ઉઠવું કેમ, બેસવું કેમ. આ બધી જ પ્રક્રિયાઓ છે દૈનિક દિનચર્યાની છે, એ બધી વાત ત્યાં ને ત્યાં જ ઉભી રહેશે કે આવું 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 કરવું છે. ધર્મવાળાને ધર્મના પ્રસ્પેક્ટથી સમજાવે છે, સ્વાસ્થ્યવાળાને સ્વાસ્થ્યના રેફરન્સ આપીને સમજાવે છે, કર્મ પ્રવૃત્તિ વાળાને એના રેફરન્સ આપીને સમજાવે છે. તો આયુર્વેદ, ધર્મ ગ્રંથો, આ તે બધા જ ગ્રંથો જે છે ને એ માણસ માટે મૂળ પ્રક્રિયાથી આવેલા છે તો એ પૂજનીય છે. અને એ ગ્રંથોમાં એક જ સરખી વાત અલગ અલગ રીતના કહે છે, એટલા માટે જેને પણ જોઈએ છે એને બધાને સમાન રીતે પ્રાપ્ત થઈ જાય છે. હવે આયુર્વેદે જે સંસ્કાર કીધા છે એ જ સંસ્કાર શ્રીમદ ભાગવતે પણ કીધા છે, એ જ સંસ્કાર મહાભારતમાં કીધા છે, રામાયણમાં કીધા છે, વેદોમાં કીધા છે, યજુર્વેદમાં એને માટેના જ મંત્રો છે, અથર્વવેદમાં એને માટેની જ પ્રક્રિયાઓ આપી છે, ઋગ્વેદમાં એને માટેની જ ઉપાસના અને સૂક્તો આપ્યા છે. એટલે જ્યારે સંસ્કારોની વાત કરીએ ત્યારે આયુર્વેદ દ્વારા વિશેષ કરીને પોતાનો ઠેકો મૂકી શકીએ કે ભાઈ હા, આ સંસ્કારો છે ને એ અમારા છે. કારણ કે કોઈ પણ સંસ્કારના મુખ્ય ચાર ભાગ છે અને એમાં પાંચમો પેટા ભાગ છે ને એ જ મુખ્ય હોવા છતાં સૌથી ગૌણ રીતના ચાલે છે અને એ જ સંસ્કારનું મુખ્ય કારણ છે. કારણ કે કોઈ પણ ધર્મશાસ્ત્ર જ્યારે એમ કહે કે ભાઈ ગુસવન સંસ્કાર એ આ માટેનો છે, ત્યારે આયુર્વેદ કહી શકે કે તમે જે યજ્ઞ અને કર્મકાંડ કરાવશો ત્યાર પછીની જે ઔષધિ છે એ ઔષધિ પ્રક્રિયાઓ છે. ત્યાં તો ગુસવન સાથે જોડાયેલી વાત પુત્ર પ્રાપ્તિ કે પુત્રી પ્રાપ્તિ, કે જયારે આપણે સંસ્કારોને વારાફરતી લાઈનમાં લઈશું કદાચ મારી અનુકૂળતા એને આપની મંજૂરી હશે ત્યારે, તો બધા જ સંસ્કારોને આપણે વિશેષ રૂપે સમજીશું કે ગુસવન સંસ્કાર ખાલી ત્યાં અટકી જતો નથી કે છોકરો જોઈએ છે કે છોકરો. ગુસવન સંસ્કાર ગર્ભસ્થ શિશુના બળ, બુદ્ધિ, વૃત્તિ, શૌર્ય, તેજ, ક્ષમા, ધૃતિ આ જે કુ નામના નર્કમાંથી તારવા વાળા ગુણોની વૃદ્ધિ કરવા વાળો સંસ્કાર છે. એટલે તમારી વિધિ બધી જ સાચી, પણ જયારે તમે એને ઔષધકીય પ્રક્રિયામાં જોડો છો તો એ ઔષધકીય પ્રક્રિયાઓ આયુર્વેદિક કરેલી છે. ગર્ભાધાન વખતે આપણે કહી શકીએ કે ગર્ભાધાનમાં બાળક માટે માતા અને પિતા જે મહેનત કરવાના છે, જેટલી મહેનત કરવાના છે, એનું ખાવું પીવું, પ્રક્રિયાઓ, આહાર વિહાર બધી જ વાતો એ તો આયુર્વેદ નક્કી કરે છે. અને માતા પિતાના કઈ પરિસ્થિતિમાં મળતા કેવું બાળક જન્મ લેશે એ પણ તો આયુર્વેદ નક્કી કરે છે. એટલે જ્યારે આયુર્વેદ એમ શબ્દ વાપરીએ અને આયુર્વેદનું પ્રથમ જ મંત્ર છે કે જેને લાંબુ જીવવું છે તેને, તો લાંબુ જીવવું છે એને તમે એમ કહો કે ભાઈ તારું જીવવું કે મરવું એ તારા માતા પિતા પર જ નહીં, પણ હવે તું એ નક્કી કરી શકે છે કે તારું બાળક લાંબુ જીવશે કે ટૂંકું જીવશે મને ખબર નથી, પણ હું આ સિદ્ધાંત પર ચોક્કસ ચાલુ છું કે જ્યાં સુધી જાગતી ઈશ્વરીય જરૂરિયાતો નથી ત્યાં સુધી આ નિયમમાં ફેરફાર નહીં થાય, કે જે બાળક ગર્ભમાં વધારે જીવ તે બાળક પૃથ્વી પર પણ વધારે જીવશે, જે બાળક ગર્ભમાં વધારે જીવ તે કદાચ પૃથ્વી પર વધારે નહીં જીવે તો પણ પ્રભાવિતો જીવશે. શરીરથી, મનથી, બુદ્ધિથી ત્રણે ત્રણ બાબતથી અતિશય પ્રભાવિત બનશે. એટલે તમે કેટલું જીવશો એ જો તમારા માતા પિતાના વર્તન, વાણી, વિચાર ને ગર્ભકાળ પહેલાની ને પછીની પ્રક્રિયા ઉપર આધારિત છે તો હવે આપણો વારો છે
આપણે તમારા બાળકને અમારે લાંબુ જીવવાનું છે, આયુર્વેદનો સંકલ્પ છે, ને એને માટે સંસ્કાર આવશ્યક છે. સંસ્કારનો બહુ ભેદ છે. સંસ્કારમાં કોઈકે 16 કીધા છે, ગૌતમ મુનિએ 40 કીધા છે, ઘણા લોકો કે ગૌતમે જ 18 કીધા છે. ગૃહ્ય સૂત્રો છે, માણસના જીવનને દિશાઓ આપવા માટે આશ્લયન ગૃહ્ય સૂત્ર છે, ગોભીલ ગૃહ્ય સૂત્ર છે. એટલે ગૃહ્ય સૂત્રોમાં અલગ અલગ સંખ્યાઓ છે, કોઈકમાં 10 છે, 12 છે. પણ જ્યારે આપણે માણસની મૂળ પ્રક્રિયા સમજી ગયા કે માણસમાં જેટલો પણ ફેરફાર કરવો પડશે, અને આપણે આયુર્વેદને માનવા વાળા છે, આપણે પુનર્જન્મમાં માનવા વાળા છે, આપણે એમ કહીએ માણસમાં જ શા માટે પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ ચરાચર સૃષ્ટિમાં જે ફેરફાર કરવો પડશે તે ફેરફારનું નામ સંસ્કાર થશે. હવે ગર્ભસ્થ શિશુને જીવાડવા માટે જે આપણે દિલથી જીવી કરવાનું છે એને માટે જન્મ લેવો આવશ્યક છે. તો જન્મ ક્યારે, કેવી પરિસ્થિતિમાં, કયા સમયે મળવાથી કેવો જીવ અંદાજે અંદાજે આવી શકે, આની વાત તો આયુર્વેદ જ કરી છે. કે ભાઈ પ્રથમ 4 રાત્રિઓ નિષેધ છે, 5મીમાં આવું, 6મીમાં આવું, 7મીમાં આવું, આવા થોડા ઘણા મત મતાંતરો મળશે કદાચ. પણ મૂળ પ્રક્રિયા સંસ્કાર એ માત્ર ધાર્મિક કર્મકાંડ નથી. જેમ આયુર્વેદ એ આખી જીવન પ્રણાલી છે, તો આયુર્વેદ જ સંસ્કાર છે. કારણ કે તમે વૈદિક ક્રિયાઓ નહીં કરો, મતલબ ધાર્મિક યજ્ઞ હવન આદિ ક્રિયાઓ નહીં કરો, પણ તમે ઔષધ તો આપશો. એટલે માણસ જયારે ઔષધ આપે છે ત્યારે ઔષધ ગ્રહણ કરવું એ જ પોતે એક સંસ્કાર છે. એટલે તો ઔષધ ગ્રહણ કરવા માટેના મંત્ર છે. આપણે પણ વૈદ્ય તરીકે, ક્યાં તો સામાન્ય માણસ તરીકે, જેમને ખબર પડે છે ઔષધ ગ્રહણ કરતી વખતે બહુ ઓછો તો ઓછો એકાદો શ્લોક તો બોલે જ છે. તો જેને તમે ચોક્કસ પ્રક્રિયાથી કરો છો એ તો સંસ્કાર જ કહેવાય. એટલે માણસને લાંબુ જીવાડવા માટે આયુર્વેદ છે. અને હવે તમે કે હું કોઈને એમ કહેશું કે ભાદરવામાં ખીર ખાઓ, ભાદરવામાં ખીર ખાવી બહુ જ સારી છે, તો કોઈ કરશે ના કરશે કેમ ખબર પડે? એટલે ત્યાં સુશ્રુત ઋષિ છે, જરક ઋષિ છે, એ બધા ઋષિઓ છે, એ બધા એ બધાના હૃદય દ્રવી ઉઠે કે માણસ દુઃખી ન થવો જોઈએ. માણસ દુઃખી થાય છે તો શું કરવું? તો એ રસ્તાઓ આપે કે ભાઈ એક કામ કર, દાતારા પિતૃઓને તો યાદ કરવાના જ છે. એક કામ કર, ભાદરવામાં પિતૃઓને યાદ કર, અને એમને યાદ કરવા માટે કોઈ શ્રાદ્ધ ના કરી. તો સ્વતઃ જ ન ખબર પડતા તારી ઉપર શરદ ઋતુનો સંસ્કાર થઈ ગયો. હવે આને એમ ન સમજી શકાય કે ગર્ભસ્થ શિશુ, ક્યાં તો મોટો માણસ, કે એને તમે પટાવવા માટે ધર્મ આપી દીધું. નહીં, નિશ્ચિત જ ભાદ્રપદ નક્ષત્રમાં, પૂર્વ ભાદ્રપદ અને ઉત્તર ભાદ્રપદ, આ ભાદ્રપદ નક્ષત્રોમાં વિશેષ કરીને પરલૌકિક પ્રક્રિયાઓ થવાની શક્યતા વધી જાય છે. તો બધી જ વસ્તુઓ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણે ત્રણ વસ્તુઓના સમન્વયથી જ આ પ્રક્રિયાઓ આવી છે. પણ આપણે જે અગાઉ જોયું કે માણસને જેવી ભાવનાથી સ્વીકાર કરવો છે, એને સ્વાસ્થ્યની ભાવનાથી સ્વીકાર કરવો છે તો સ્વાસ્થ્ય સંદર્ભિત ઉપાય છે, દૈવી ભાવનાઓથી સ્વીકાર કરવો છે દૈવી ભાવનાઓ સ્વીકારશે, અને આધ્યાત્મિક ભાવનાઓથી કે મારી મનની વૃત્તિઓ ખરાબ ન થવી જોઈએ, તો મારે શુદ્ધ અને સાત્વિક જ ભોજન લેવું પડશે, તો એ શુદ્ધ અને સાત્વિક ભોજન માટે પણ આ સમયગાળા દરમિયાન ખીરનો ઉપયોગ કરશે. એટલે ત્રણે ત્રણ સમાન કરે ચાલે છે. જ્યારે પાશ્ચાત્ય એમ કે એમને બહુ કોન્ફ્લિક્ટ થાય. કેમ કોન્ફ્લિક્ટ થાય? કારણ કે મતલબ આ વિખવાદ થાય, એકબીજા સાથે સાયન્સ ન બની શકે. કેમ? કારણ કે શરીરના ડોક્ટરે એમ કીધું કે આ દવા લેવી પડશે, અને મગજના ડોક્ટરે કીધું કે એ દવા એના શરીર પર ખરાબ અસર કરે છે. આમાં આમાં ભેદ છે. તમે બધા તો મારા કરતા વધારે હોશિયાર છો એટલે સમજી શકશો કે પેલું શ્વાસની તકલીફ હોય ને લોહી પાતળું પડતું હોય ને આવા બહુ બધા બે ત્રણ કિસ્સાઓ સાથે ચાલુ હોય ને,
બધાના ડોક્ટરો અંદર અંદર બાંધતો હોય, હૃદય વાળો બાંધતો હોય, ડાયાબિટીસ વાળો બાંધતો હોય, મારે આ થઈ જશે, મારે આ થઈ જશે, મગજ વાળો બાંધતો હોય, મારે આ થઈ જશે, કારણ કે એમની દવાનું કોમ્બિનેશન એવા નથી. જયારે ભારતીય સમય તો બહુ સરળ છે, એને તો કીધું કે ભાઈ તને જે થતી એમ છે તો પેલા નક્કી કરી લે વાત કે કબ કોને લીધે છે, અને એમાંથી પેલા કોને મટાડવો પડે છે, ત્યાં તો પેલા કોને પેલું શામ નિરામ વાળું બધું આવે તો કોને કરવું પડે છે. તો મારું બહુ જ્ઞાન નથી એટલે મને ખાલી શબ્દો ખબર હતો, એનો ઉપયોગ કરીને એને અર્થો ખબર હતો, હું જે કહેતો હશું પણ પાછળથી દસ બધા વડીલો મને ખૂબ સ્વીકાર છે. એટલે મૂળ જે 16 સંસ્કાર છે એને છેલ્લે મહાભારતમાં વેદવ્યાસજી એમ કીધું કે તારું આખું જીવન જ સંસ્કાર છે. તો કેવી રીતના દિનચર્યા જે છે ને એ એક સંસ્કાર છે, કે સવારે ઉઠવું, પછી શૌચાદી ક્રિયાઓ કરવી. હવે કોઈ એમ કહી શકે કે શૌચ ધાર્મિક ક્રિયા છે, શૌચ દૈનિક આયુર્વેદની આરોગ્ય વધારનારી ક્રિયા છે, પરમ પવિત્ર અને પૂજનીય ક્રિયા છે, એની પર બધાનો સમાન રીતે અધિકાર છે એમ સમજો. પણ ધાર્મિક ભાવના વાળો એમ કહે છે કે ભાઈ ની મારું શરીર શુદ્ધ રહેવું જોઈએ એટલે હું શૌચ કરું છું, સ્વાસ્થ્ય વાળો એમ કહે છે કે મારે નિરોગી રહેવું છે એટલે હું શૌચ કરું છું. અને શૌચની જે વિધિઓ છે એ વિધિમાં ધર્મ અધ્યાત્મ વિજ્ઞાન બધું જ જોડાયેલું છે, જેવી રીતના 16 સંસ્કારમાં જોડાયેલું છે. એટલે ગર્ભાધાન વખતની બધી જ ક્રિયાઓ એક આયુર્વેદાચાર્યના નીચે, મતલબ અત્યારે ગાયનોકોલોજીસ્ટ ની પાસે જઈને થાય છે, અને ગાયનોકોલોજીસ્ટ પાસે થાય એટલે શું થાય એની કઈ વાત આપણે કરવી નથી, પણ આપણે માટે વિશેષ છે કે 16 સંસ્કારે માત્ર કોઈ વિધિ વિધાન સાથે જોડશો તો નહીં ચાલે, એની સાથે એને આયુર્વેદ જોડવું જ પડશે. કારણ કે જે પાયસ ખીર એને ગર્ભાધાન વખતે જમવાની છે એમાં શું ઔષધો ભરેલા હોય, આપણને કદાચ પરશુરામ અને વિશ્વામિત્રજીના જન્મની કથા ખબર હોય, જમદગ્નિ અને એ બધા વિષયની, રુચિક સત્યવતી, કે ભાઈ રુચિ જે છે બે ચરુ બનાવે છે. એટલે ચરુ બનાવે છે એટલે શું છે, ભાતના એને આપણે વૈષ્ણવો તો પેલું કે દુના, પણ એ દુના જેવા બનાવે છે, માટલી બનાવે છે ભાતની, એકમાં શાસ્ત્ર તેજ યુક્ત બીજ છે ને એકમાં બ્રહ્મ તેજ યુક્ત બીજ છે. તો શાસ્ત્ર તેજ વાળો હશે એમાં હું ગેરંટી મારીને કહું કે માણસની અંદર અગ્નિ પ્રદીપ્ત કરનારા, પિત્ત વધારનારા ઔષધો થકી એને સિદ્ધ કરી દે છે. કારણ કે શાસ્ત્ર તો શેનાથી આવે છે, પિત્ત થી આવે છે, અને બ્રાહ્મણ તો કફ થી આવે છે. તો બ્રહ્મ તેજ વાળો ચરુ કફ થી સિદ્ધ થયેલો છે, અને ક્ષાત્રત્વ વાળો ચરુ એ પિત્ત થી સિદ્ધ થયેલો છે. પછી એને જે તે પત્નીને ખવડાવી દીધા, થઈ ગયો ગર્ભાધાન સંસ્કાર, નિશ્ચિત તારીખ અને સમય આપી દીધા કે આ તારીખે આટલા વાગે મળજો. આ તો બહુ સૂક્ષ્મ પ્રક્રિયા છે, મારે તો ત્યાં સુધી ના અભ્યાસ કરવા છે કે નક્ષત્રો પ્રમાણે વનસ્પતિ પર અસર આવે છે. તો ગર્ભાધાન કરવાની રાત્રિ જે છે એ મિલન સમયે પણ એના અસર આવતા જ હોવા જોઈએ, જેને વર્તમાનમાં ઘણા બધા જ્યોતિષો કુંડલીને આધારે તારીખ કાઢીને કહે છે. પણ હવે હું એમ કહું કે જો 16મા દિવસે મિલન કરતા ઉત્તમમાં ઉત્તમ સંતાન આવવાનું હોય તો મારે જે રાત્રિએ મળવાની તિથિ નક્કી થઈ છે કે 2008 થી 1 વર્ષ પછી આ રાત્રિ તમારી મળવા માટેની ઉત્તમ નક્ષત્ર યુક્ત છે, તો એ રાત્રિએ જ સ્ત્રીને 16મો દિવસ હોય એવી રીતના રજસ્વલા થાય, આ આખી આખી પ્રક્રિયા જે છે ને એ વૈદ્યાચાર્ય પાસે હોવી જોઈએ. માત્ર કોઈ એક જ ઇજારાશાહીને કારણે, ક્યાં તો આપણે કોઈ એક જ પ્રોસ્પેક્ટથી એક જ ડાયરેક્શનથી વિચારતા ને જોતા હોવાને કારણે આ પ્રક્રિયાને અહીંયા સુધી પહોંચાડી શકતા નથી. નહીં તો કોઈ પણ આવે તમારી પાસે લગ્ન પહેલા તમે એમ કહી દો ક્યારે લગ્ન કરવાના છે, ચાલો આ તારીખે લગ્ન કરવાના છે, ક્યારે શારીરિક મિલન પહેલી વાર થવાનું છે, આ તારીખે થવાનું છે, તો ચાલો એ તારીખે તું પીરિયડમાં થાય એ માટે તું આવા આવા ને આવા આવા પ્રક્રિયાઓ કરજે. ને વળી એ ગાળા દરમિયાન પુરુષનું શુક્ર પણ એટલું મજબૂત થાય. આ મતલબ આ એક સમીકરણ છે, અને કઈ રીતના બેસાડવું એ આદા વિશે બહારની વસ્તુ છે. મારા અભ્યાસમાં આટલું બધું આવતા બહાર લાગશે, કારણ કે વર્ષોના અનુભવ પછી પણ આવી ગણતરીઓ થવી સંભવ નથી. પણ વિચાર કરો, જે તે સમયે દશરથ દિલીપ આ બધાનું પુત્ર કામેશજી યજ્ઞ થાય છે,
ત્યારે વશિષ્ઠાદિ ઋષિ આનો ચોક્કસ મને વિશ્વાસ છે, કારણ કે ત્યાંથી હવે આવું સંતાન ઉત્તમ થાવું અસંભવ જ નથી. એટલે આપણે આયુર્વેદને ત્યાં સુધી લઈ જવું છે કે માણસનું આયુષ્ય કેટલું હશે ને એ એના જન્મ પહેલા જ નક્કી હોય. અત્યારે પાશ્ચાત્યો કે એવી રીતની વાત, એલોપેથી વાળા આપણને ખબર હોય તો કે ભાઈ ગર્ભમાં જ બાળકની મતલબ સ્ત્રી ને પુરુષ રજ અને શુક્ર જેવા મેળાને એ સાથે જ એનું આયુષ્ય સ્વાસ્થ્ય આરોગ્ય ધન સંપત્તિ કેવું હશે ને બધું નક્કી થઈ જશે. આયુર્વેદે કીધું એવું, આયુર્વેદ તો કે તમારા હાથમાં બહુ બધું સમજ મતલબ કમ સે કમ 2.5 મહિના સુધી નો તો છે કે 2 થી 2.5 મહિના દરમિયાન તો તમે એનું લિંગ જ બદલી છે. સ્ત્રીલિંગ માંથી પુલ્લિંગ થાય, પુલ્લિંગ માંથી સ્ત્રીલિંગ થાય, હા કોઈ નિશ્ચિત આકૃતિ બનતી જ હશે. આયુર્વેદ મને ખબર નથી પણ જ્યાં સુધી છે ત્યાં સુધી એવું કહે છે કે નિશ્ચિત બનવાની શરૂઆત થઈ જશે. હું માનું સ્ત્રી કે પુરુષ જ બનવાની શરૂઆત થઈ જતી હશે, કારણ કે ઈશ્વર એટલો અણઘડ નથી કે ગમે તે બનાવે પછી ફેરફાર કરે. ઈશ્વરે તો નક્કી જ કહેલું કે બિચારો સ્ત્રી બનાવી છે, એટલે શારીરિક રચના પ્રમાણે ઈશ્વર એટલે ત્યાં સર્વશક્તિમાન ઈશ્વર જે છે એના કરતા શરીરની અંદર જે પ્રક્રિયાઓ ચલાવનારી ઈશ્વરીય શક્તિ છે એની વાત કરી. 2.5 મહિના સુધીમાં જો એની ઉપર કઈ પ્રક્રિયા ન થાય તો એ સ્વતઃ એની રીતના આગળ ચાલે, પણ 2.5 મહિના પછી જો કઈ પ્રક્રિયા થઈ 2.5 મહિના આસપાસ ઉસવનની તો એ નક્કી કરશે કે સ્ત્રી થશે કે પુરુષ થશે. જેટલું પ્રભાવી ઔષધ, જેટલું પ્રભાવી ઔષધ નું ઘડનાર એટલું જ પ્રભાવી અસર થશે. દવાને એમ ન કહી શકે કે દોષ ઈશ્વરની શક્તિઓ સાથે આપણે છેડછાડ કરીએ છીએ સવાત માટે, એ છેડછાડની વાત નથી. તો આપણે આંબાની કલમ કરીએ, બોરની કલમ કરીએ તો શું ઈશ્વરની શક્તિઓ સાથે છેડછાડ છે? સ્ત્રી કે પુરુષની મહત્તા નથી, પણ આપણી પાસે શક્તિ છે. અને જો કે અત્યારે તો મોટે ભાગે અને હું પોતે વડની જ કુપણથી કરતા હોઉં, પણ એમાં એ વિધાન છે કે આવી આવી પ્રકૃતિના છે તો ખાખરાનું પાન લો, વડનું પાન લો, બીજા પાન લો, બીજી કુપણ લો. જો આયુર્વેદ સાથે સંસ્કાર જોડાય છે તો એનું 100% પરિણામ છે, કારણ કે એ માણસને ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવા વાળી પ્રક્રિયા ગ્રંથનું નામ આયુર્વેદ. ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવા માટે માણસની અંદર ચોક્કસ પ્રકારના ગુણ તો હોવા પડશે ને, એ ગુણનું આધાન કરવું એટલે જ કુસવન સંસ્થા છે. ત્યાર પછી આનો શ્રીમંત જો સંસ્કાર માટે છે ને, સંસ્કારની મુખ્ય 4 વાતો જે છે આપણે અગાઉ વાત કરી. પહેલું જે છે ને સંસ્કાર ઉત્સવ છે. ઉત્સવ કેમ ભાઈ? તો કે ભાઈ ચાલો અમે પતિ પત્ની શારીરિક રીતના, માનસિક રીતના અને બૌદ્ધિક રીતના એટલા સક્ષમ થઈ ગયા કે હવે અમે અમારા જેવું બીજું સંતાન ઉત્પન્ન કરી શકીએ છીએ. ઉત્સવ છે ભાઈ, ચાલો સરસ વાત છે. ગર્ભાધાન સંસ્કાર હવે તો તમારે એ બાળકને જન્મ આપવાનો છે અને ગર્ભાધાન કરવાનું છે, તો તમારી પાછળ મહેનત કરનાર તમારા માતા પિતા, વડીલો, કુટુંબીજનો અને સાથે તમારા કુલદેવી કુલદેવતાઓ અને ઈશ્વર, આ બધાને તમારે યાદ તો કરવા પડે. તો બીજું સંસ્કાર બધા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છે. બે કારણથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની, એક તો તમે અમને અહીંયા સુધી પહોંચાડ્યા, અને બીજું આગળ હવે અમારે જે કરવાનું છે ને એ જવાબદારીનું જ્ઞાન તમે આપશો. કેમ કે 10મા પછી 12મું ભણવા જઈએ તો જવાબદારી વધે, એમ અહીંયા સુધી તમે પહોંચી ગયો, મેનેજર માંથી તમે બોસ થઈ જાઓ, સુપરવાઇઝર માંથી તમે સિનિયર એન્જિનિયર થઈ જાઓ, તો ઉત્સવ છે પણ જવાબદારી પણ વધે છે. આ બંને કામ માટે ઈશ્વરને કહેવા કે હું અહીંયા સુધી પહોંચી શક્યો ને એનું કારણ તું છું, અને હવે અહીંયાથી હજી આગળ હું વધુ એમાં મને માર્ગદર્શન શક્તિ અને બળ એ તું જ આપજે. એટલે પહેલું ઉત્સવ, બીજું ઈશ્વર પૂજા, દેવ પૂજા, ત્રીજું છે જવાબદારી, અને ચોથું છે હવે આ જવાબદારી છે તો મને કોઈ શીખવાડો. કારણ કે જ્યારે પોઝિશન ચેન્જ થાય ને ત્યારે એની ટ્રેનિંગ ચાલે. શીખવા માટે સંસ્કાર છે કે હવે
માર્ગદર્શન આપી શકે એવા વ્યક્તિની જરૂર છે. પેલા હતા એવા એક એક વ્યક્તિમાં બધું, પણ મને એમ લાગે છે કે વર્તમાન સમય પ્રમાણે આ ત્રણે ત્રણ અલગ રાખવા. એટલા માટે થઈ અને આ ચાર મુખ્ય વાતો છે, અને આમાં પાંચમી વાત જે હવે જોડે છે અને જે મુખ્ય છે કે આ શિક્ષામાં જે વાત પણ કરવામાં આવે છે એ સંસ્કાર અને આયુર્વેદ મિશ્રણ. સંસ્કાર નો એક સરળ નિયમ છે, બધા સંસ્કાર માં એક નિશ્ચિત પ્રસાદ હોય. હવે પ્રસાદ શેને માટે હોય? સીમંત અનિયમ છે તો ત્યાં તલ મગ અને ચોખા સમાન ભાગે હોય એવી મીઠા વગરની મોળી ખુલ્લા વાસણમાં રંધાયેલી ખીચડી નું વિધાન છે. તો એનો મતલબ છે સંસ્કાર એટલે લગ્ન. આપણે બધા કહેવાય તો લગ્ન કર્યા ત્યારે આપણે લગ્ન શરૂ નથી થતા, એટલે પૂરા નથી થતા. લગ્ન કર્યા ત્યારે શરૂ થાય છે. લગ્ન ને ખાવાનું વિધાન છે. લગ્ન પછી શું ખાવું એનું માર્ગદર્શન લગ્નમાં મળે. લગ્નમાં આપણે બધા કંસાર ખાઈએ તો એનો મતલબ છે, અને આપણને બધા આયુર્વેદ સાથે જોડાય છે, રોટલો ખાવા જઈએ ત્યાં ગળ્યા અને મિષ્ટ પદાર્થો ખાવાનું વિધાન છે. માણસનું કફ વધે, શરીર મજબૂત થાય અને વીર્ય ઉત્તમ થાય. ઉત્તમ સંતતિ શ્રીમંત નિયમમાં તલ મગ અને ચોખા સમાન ભાગે હોય મીઠા વગર ખુલ્લા વાસણમાં બાફેલું ખીચડી ખાવાનું વિધાન છે. મતલબ અહીં નિર્દેશ છે સાત માસમાં નવમા મહિના દરમિયાન એક સ્ત્રીનો આહાર આવો હોવો જોઈએ. ખીચડી જેટલી છે એના કરતા અડધું ઘી હોવું જોઈએ. મતલબ ભારતીય સંસ્કૃતિને આપણે જયારે જોઈએ છે ત્યારે એ કોઈને મૂકીને નથી ચાલતી, એ બધાને લઈને ચાલે છે. એમાં આપ સર્વની વચ્ચે મને આ વાત કરવાનો મોકો મળે તો બહુ આનંદ છે કે આયુર્વેદ સાથે કામ કરનારા એ બધા જ લોકોને આયુર્વેદ થી સંસ્કાર આ વાત જણાવવાની મને તક મળી. એટલે પ્રેગ્નન્સી રાખતા પહેલાના જે સંસ્કાર છે ગર્ભાધાન પુસવ અને સીમંતન, આમાં પાંચમી મહિને પણ એક સંસ્કાર નું વિધાન છે. એને આપણે મોટે ભાગે પંચમાસ રાખડી જે બાંધીએ છીએ એ પંચમાસ સાથે છે. પણ થોડો ગીતાભ્યાસ ગોરખપુરના પુસ્તકોનો એના અંકોનો વિશેષ અભ્યાસ કરતો હોઉં છું. તમે જો પ્રત્યેક મહિનામાં માણસને સંસ્કારિત કરવા માટે વિશેષ ઔષધોની વાતો આરોગ્ય અંક જે છે એમાં કહેલી છે કે પેલા મહિને બીજા મહિને ત્રીજા મહિને શું હવે ખાવ એ સામાન્ય પ્રક્રિયા છે. દરરોજ બપોરે સવારે ભોજનની થાળી પર બેસી અને ભોજનને સાફ કરીને બેસીએ છીએ બોલો.
ચાલુ રાખો, ગમતા રહો, ચાલુ રાખો. સંસ્કારિત કરેલું હોવું જોઈએ, અમુક વાર પાણીમાં તપાવીને ત્યાર પછી આવી આવી પ્રક્રિયાઓ દ્વારા તૈયાર થઈને પછી એ સોનું સીધું એને પીવડાવી શકાય, આવું વિધાન છે. એટલે જયારે પણ બાળક પાણી પી જાય છે અને નથી એ પીતું, છતાંય આપણે એને ગળથૂથી પીવડાવીએ છીએ, એમાં આપણે એને એવું દ્રવ્ય આપીએ છીએ કે જે એના શરીરનો કાળો મળ જે છે એ બહાર કાઢી નાખે, અને પછી આપણે એમ કહીએ છીએ કે જો આ મળ નીકળી જાય, આ ડોશિયો પાસેથી મેં સાંભળેલું છે કે જો એ કાળો મળ નીકળી જાય ને તો એને કમળો નહીં થાય,
ત્યાર પછી તો ઘણા બધા લોકો પાસેથી મેં એની પુષ્ટિ મેળવી છે કે મળો જ કમળાનું મુખ્ય કારણ છે તો આ સંસ્કાર છે. હવે કેમ તમે એમ કહી શકશો કે આ માત્ર એક ધાર્મિક પ્રક્રિયા છે? 100% આયુર્વેદાચાર્યોએ માણસના જીવનને લાંબુ જીવાડવા માટે થઈ અને આ આખી આખી પ્રક્રિયાઓ આપી અને હવે આ ઔષધો તમે કોઈને એમ કહો કે ભાઈ તું પીવડાવ તો એને પીવડાવે. એટલે એને એમ કીધું કે આ એક સંસ્કાર છે, આ તારે કરવો પડશે. અને આ સંસ્કાર ખૂબ ઉત્તમ રીતે થાય એને માટેની વાતો પણ આયુર્વેદમાં જ કીધેલી છે. આયુર્વેદાચાર્યોએ બનાવેલી વાતોને ભારતીય ઋષિઓએ ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે આ સંસ્કારની પ્રક્રિયા આપી છે. નહીતર તો લોકો સ્વીકારે નહીં. હું કામ સ્વીકારે ભાઈ આજ તારીખે મળું, આમ ગમે ત્યારે મળીએ ભાઈ, તમારે શું છે? માણસનું બ્રહ્મચર્ય ટકવું જોઈએ. માણસ જેટલું બ્રહ્મચર્ય ટકાવશે એટલું ઉત્તમ સંતાન આવશે. હવે કોઈ પણ માણસને ધર્મના બંધન વગર બ્રહ્મચર્ય ટકાવી બતાવો. ધર્મના બંધન વગર માણસનું બ્રહ્મચર્ય ટકાવવું મુશ્કેલ છે ભાઈ. તેથી ધર્મના બંધનથી આવેલા બ્રહ્મચર્યને કારણે પોષિત થયેલા શુક્રથી એ સ્ત્રીના રજને ફલન કરાવે તો જ ઉત્તમ સંતાન જન્મે. કેમ કે આપણે જેમને પ્રેગ્નન્સી નથી રહેતી એવા પેશન્ટ આવે છે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ બ્રહ્મચર્ય પાળો, તો નથી પાળતા. તો એને હું વિશેષ રૂપે આવું કરું છું, એને કોઈ ઉપાસના આપી દઉં કે ભાઈ ચાલો આ 1.5 મહિનો સુધી આ મંત્ર જે છે એ દરરોજ સવારે 11 વાગે સાંજે 11 વાગે જપવાનો છે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, તો થાય છે. 108 વાર આપીએ, 11 વાર આપીએ, અને વળી સાથે આયુર્વેદનો ઉપયોગ કે નિશ્ચિત પ્રકારના ભોજનના ફેરફાર વગર આપણે કેવી રીતના બ્રહ્મચર્ય ટકાવી શકીશું? લસણ કાંદા ખાતો હોય, મરચા ખાતો હોય, તામસી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય, કામુક વાતો ચિત્રો સાથે જોડાયેલો હોય તો બ્રહ્મચર્ય ટકવાનું જ નથી. એટલે એને પાલન કરાવવા માટે થઈને જ આ બધી પ્રક્રિયાઓ સંસ્કાર રૂપે ઋષિઓએ આપી છે. એટલે અત્યારે તો ખાલી બ્રાહ્મણો જ સંસ્કાર કરાવે છે એટલે આપણે એમનું નામ લઈએ, પણ વૈદ્યો અને સંસ્કાર કરાવવા વાળા પ્રત્યેક સંસ્કારકો જે છે એ બધા સંયોજનથી ચાલતા, અને અત્યારે કોઈ એક પાસે જ આવું જ્ઞાન ન હોતા, બધાએ સાથે મળીને નિશ્ચિત જ કામ કરવું પડે. એટલે ગર્ભ સંસ્કાર સંદર્ભિત સિવાય બીજા કામોમાં મને કદાચ થોડી ઘણી ખબર પડતી હોય ને તો એ મારો એક જ જવાબ હોય કે એ તમે અમારે અહીંયા 2-4 ભાઈઓ છે સંપર્કમાં, અમે સીધા જ કહી દઈએ ત્યાં પૂછી લેજો. કારણ કે જેને સૌથી વધુ ખબર પડે છે એ જ સારો સંસ્કાર કરાવડાવી છે. આપણે તો જો ઔષધો આપવા મેં સંસ્કાર કરીએ છીએ, ધન આપે, બળ આપે, અને આ બધું એને કર્મમાંથી
દિનચર્યા ઉત્તમ છે
તો આગળના સંસ્કાર વિશેષ રૂપે કામ કરશે. પણ માણસની દિનચર્યા જે સંસ્કારની છે તો એ આગળના સંસ્કારો કેવી રીતના કામ કરશે. બીજી તો સંસ્કારની પ્રક્રિયાઓ તો આગળ ઋષિ તો બહુ અલગ રીતના વર્ણવે. કૃતજ્ઞતા એ સૌથી મોટો સંસ્કાર છે. કોઈ કે મારી પર ઉપકાર કર્યો છે, કોઈ કે મને પ્રેમથી સાચવો છે, સ્નેહથી મારી કાળજી લીધી છે, આ વાત મને સતત યાદ રહી. આવા માતા પિતા ગુરુ બાંધવો વૈદ્ય આવા 18 વર્ણ દીધા કે આ 18 વર્ણની કૃતજ્ઞતા ભાઈ તારે પેલી કરવી પડે. 18 વર્ણની કૃતજ્ઞતા વ્યક્ત કરો તો તમે સંસ્કારવાન છો. એમાં શરૂઆત માતા પિતાથી કરો. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે માણસને છે ને ત્રિદોષ સમાન કરવા, એટલે ત્રિદોષને સમ કરી નાખે તો માણસ સ્વસ્થ અને લાંબુ જીવી શકે. આ ત્રિદોષને સમ કરવા માટેની વાત છે માતા પિતાના ચરણોની સેવાથી ત્રિદોષ સમ થાય છે. એમ તો સંસ્કૃત વાળા જે છે એ પણ કે માહેશ્વર સૂત્રો જે છે, માહેશ્વર સૂત્ર નિયમિત રીતે દરરોજ બોલવામાં આવે તો પણ માણસના ત્રિદોષ સમ થાય છે. એટલે તમે આમ ચાલો આમ ચાલો આમ ચાલો, ત્રિદોષ સમ કરવા એ આવશ્યક છે. ત્રિદોષ સમ કરવા માટે માણસ જેનાથી માનશે, આયુર્વેદથી માનશે, ધર્મથી માનશે, ભાષાથી માનશે, વિજ્ઞાનથી માનશે, એ આપી દો. અને સીમંતોમી માટે બહુ બધી વાતો છે પણ હવે આવતી વખતે આપણે લઈએ કે સીમંતોનિયનમાં વિશેષ શું છે, પુસવનમાં વિશેષ શું છે. આજે તો સંસ્કારને થોડા થોડા આયુર્વેદના દ્રષ્ટિકોણથી સમજાવવાને અને પ્રથમ ત્રણ સંસ્કાર છે એની એકદમ પ્રાથમિક માહિતી આપવાનો પ્રયાસ થયેલો છે. અને આ બધું તમે ખૂબ શાંતિથી સાંભળો, મને બહુ આવડતું નથી પણ છતાં જેટલું આવડું છે અને ગમે એવી રીતના પ્રસ્તુત કરવાનો પ્રયાસ થયેલો છે. આ બાબતમાં જે આપને કોઈ સૂચનો કે પ્રશ્નો હોય તો આપણે એની માટે અત્યારે સમય આપીએ. સરસ, ખૂબ ખૂબ આભાર શ્રી રાકેશભાઈ બાલદા સાહેબ. 16 સંસ્કાર વિશેના સંસ્કારો પૈકીના કેટલાક સંસ્કારો વિશે માહિતી આપી. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ખીમજી ભાઈ બોલો.